subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના રિવિઝન વિશે વાત કરવાની છે. આપણે ઓલરેડી આ આખું ચેપ્ટર આપણે આગળ ભણી ગયા છીએ. હવે આપણે ટૂંકમાં બધી વિગત બીજા ચેપ્ટરમાં જે પણ વિગત બધી આવી છે, થિયરીથી માંડીને દાખલાઓની ગણતરી, બધું આપણે વિગતવાર ચર્ચા કરીશું. બરાબર છે? આપણે એને થોડુંક રિવાઇઝ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જોઈએ, પેલો પોઈન્ટ મેં લખ્યો છે શુદ્ધ અપૂર્ણાંક. હવે શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે આપણે છે ને, અપૂર્ણાંક એટલે અંશ અને છેદ બંને હોય. બરાબર છે? એમાં જો છેદ મોટો અને અંશ નાનો તો એ શુદ્ધ અપૂર્ણાંક છે. ફોર એક્ઝામ્પલ, મારે અહીંયા લખવું છે 5/8 લખું, તો જો આમાં છેદ મોટો છે અને અંશ નાનો છે તો શુદ્ધ અપૂર્ણાંક છે. બરાબર છે? એવી જ રીતે અશુદ્ધ અપૂર્ણાંક હોય તો આનાથી ઊંધું, 8 ને આપણે ઉપર લઈ જઈએ અને 5 ને નીચે લઈ જઈએ, એટલે એ અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો. આપણે એનું વિસ્તારથી લખવું હોય તો જે અપૂર્ણાંકનો છેદ અથવા અંશ ગમે તે પહેલા લખો, કે અંશ છે એ છેદ કરતા નાનો હોય તો શુદ્ધ અપૂર્ણાંક અને અંશ છે એ છેદ કરતા મોટો હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હવે એના ઉપરથી આવે છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર એટલે એમાં પૂર્ણાંક સંખ્યા પણ હોય અને સાથે અપૂર્ણાંક સંખ્યા પણ હોય. ફોર એક્ઝામ્પલ, 2 પૂર્ણાંક 1/2 મેં આ રીતે લખ્યું છે, તો આ કેવી થઈ ગઈ? મિશ્ર અપૂર્ણાંક. એમાં આ 2 છે એ પૂર્ણાંક કે આ અપૂર્ણાંક ભાગ, એટલે પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક બંને ભેગી થાય એટલે મિશ્ર અપૂર્ણાંક બનાવે. હવે ધારો કે આને જ આપણે આજે અશુદ્ધ અપૂર્ણાંક લ્યો ને, એને જ આપણે મિશ્રમાં ફેરવી શકાય. કઈ રીતે? તો કે આ 8 છે, 8/5 તમે 5 કરી નાખો એટલે 5 × 5, 8 માંથી 5 જાય તો 3 વધે. બરાબર છે? હવે આને મિશ્રમાં ફેરવવું હોય તો આ રીતનું આખો આપણે છેદનો લીટો કરવાનો છે, પછી આ જે શેષ વધી છે એને ઉપર જવા દેવાની એટલે 3 ઉપર, પછી જે જવાબ આવ્યો છે એને વચ્ચે આવવા દેવાનો એટલે 1 વચ્ચે, અને 5 છે એ છેદમાં જાય, એટલે આ આખી રકમ છે ને મિશ્રમાં ફરી ગઈ. કેમ? તો કે અશુદ્ધ અપૂર્ણાંક જે 8/5 હતો એને આપણે મિશ્રમાં ફેરવું, મિશ્ર અપૂર્ણાંકમાં. એ જ રીતે જો મિશ્ર અપૂર્ણાંક આપેલ હોય એને આપણે જો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આપણે શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનો, એટલે 2 × 2. ધારો કે આ રકમ છે તો 2 × 2 એટલે 2 × 2 = 4. 4 માં ઉપર જે અંશ હોય ને એને આપણે એડ કરવાનો છે, પ્લસ કરવાના છે, એટલે 2 × 2 = 4, 4 × 1 = 5, 5/2 છેદનો છેદ એમનેમ જ રાખવાનો છે. એટલે ખરેખર શું થઈ ગયું? આ રીતે 2 × 2, અને એમાં જે અંશની રકમ હોય 1 છે એને ઉમેરવાનો અને છેદનો છેદ 2 એમનેમ રાખવાનો, એટલે આ જે મિશ્ર અપૂર્ણાંક હોય ને એને આપણે તમે અશુદ્ધમાં ફેરવી શકો. કઈ રીતે? જો 2 × 2 = 4, 4 + 1 એટલે 5 અને એના છેદમાં 2, તો આ આવી ગયો અશુદ્ધ અપૂર્ણાંક. તો અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવી શકો અને મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધમાં ફેરવી શકો. બરાબર? ત્યાર પછી આવે છે સમ અપૂર્ણાંક. સમ અપૂર્ણાંક એટલે શું? તો કે જેના અતિ સંક્ષિપ્ત રૂપ, જેનું અતિ સંક્ષિપ્ત રૂપ આપતા જવાબ બંનેના સરખા મળે તેને સમ અપૂર્ણાંક કહેવાય. સમ એટલે સરખા. બરાબર છે? બે ની મૂલ્ય આપણે ગણીએ તો બે નું સરખું હોય તો એ બંને અપૂર્ણાંક કેવા ગણાય? સરખા અપૂર્ણાંક. ધારો કે અહીં 1/2 છે અને 2/4 છે. હવે આ સમ અપૂર્ણાંક છે કે નહીં ખબર કેમ પડે? જો જોતા તો આપણને એમ લાગે છે કે સમ અપૂર્ણાંક નથી, કારણ કે એના અંશ અલગ અલગ છે, છેદ અલગ અલગ છે. પરંતુ હવે આ અપૂર્ણાંકમાં જુઓ તો આપણે છેદ ઉડાડીએ પછી જોઈએ કે શું થાય છે. તો કે 2 × 4 છેદ ઉડી ગયા એટલે જવાબ અહીંયા કાઈ ન હોય તો 1, એના છેદમાં 2. હવે જવાબ કેટલો આવ્યો? 1/2. તો ખરેખર આના જેવો થઈ ગયો ને અપૂર્ણાંક. તો એનો મતલબ એવો થયો કે 1/2 અને 2/4 એ સમ અપૂર્ણાંક છે. હવે સમ અપૂર્ણાંકની આપણે જોડીઓ વધારે જોતી હોય તો શું કરશું?
તો કે ધારો કે આ 1 ના છેદ માં 2 છે એને આપણે સમઅપૂર્ણાંક જોતા છે 1 ના છેદ માં 2 ના સમઅપૂર્ણાંક જોતા હોય તો ઉપર 1 નો ઘડિયો લખતો જવાનો નીચે 2 નો ઘડિયો લખતો જવાનો એટલે અંશ અને છેદ તમને મળતા જાય એમ સમઅપૂર્ણાંક મળતા જાય જ્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લેશો એટલે કેટલું થઈ ગયા છે ઉચ્ચ બે સરખું થઈ ગયા છે બરાબર તો આ થઈ વાત આપણે સમઅપૂર્ણાંક ત્યાર બાદ આપણે વાત કરીએ गुणाकार करता जवाब एक मळे तेने आपणे व्यस्त संख्या कहेवाय तो धारो कि एक ना छेद में बे छे एनो व्यस्त संख्या साथे आपणे गुणाकार करिए व्यस्त आपणे कई रीते कर्युं तो के अंश ने छेद बनाई देवानो छेद ने अंश एटले ई व्यस्त संख्या हवे ई बन्ने नो आपणे गुणाकार करिए तो अहीं बे बे उडी गया एक एक उडी गया जवाब केटलो मळे एक तो जे बे संख्यानो गुणाकार करता जवाब एक मळतो होय तो ते बे संख्या एक बीजानी व्यस्त संख्या छे एम केहो हवे खास एक वस्तु याद राखजो जवाब तो मतलब एक व्यस्त संख्या एक आज रीते माइनस एक होद न हो तो आप शू लख હવે એની વ્યસ્ત કરી એટલે એક ઉપર હોય છે અને માઈનસ એક ક્યાં હોય છે નીચે માઈનસ એક આવતાડીએ નીચે તો હવે વ્યસ્ત થઈ ગયું તો ખરેખર છેદ છે એ માઈનસ હોય નહીં તો આ નિશાની તમે ઉપર આપી દીધો તો થી તો બે સરખું જ ને જો માઈનસ એક અને માઈનસ એક તો એનો મતલબ એવો થયો કે એક અને માઈનસ એક બંનેની વ્યસ્ત સંખ્યા છે એની એ જ રહેશે જે સંખ્યા હોય તે હવે આપણે વાત કરીએ શૂન્ય તો શૂન્યની વ્યસ્ત થાય છે કે નહીં તો આપણે વ્યાખ્યા શું છે વ્યસ્ત સંખ્યાની કે જે બે સંખ્યાનો ગુણાકાર કરતા જવાબ એક મળતો હોય તો તે બે સંખ્યા એકબીજાની વ્યસ્ત છે તો હવે આપણે અહીં વાત કરીએ કે શૂન્ય છે એના છેદમાં કાઈ ન હોય તો એક એની આપણે વ્યસ્ત કરીએ તો એકના છેદમાં શૂન્ય આવે બરાબર છે હવે આ બેનો આપણે ગુણાકાર કરીએ વચ્ચે ગુણાકારની નિશાની મૂકીએ સૌથી પહેલા તો કે શૂન્ય તો એના છેદમાં કાઈ નતા તો એક હવે એનું વ્યસ્ત કરી પછી બે નો ગુણાકાર કરી ધારો કે એક એક ઉડાડી દીધું પછી અહીંયા 0 0 ઉડાડી હવે 0 સાથે તમે ગુણાકારી તો તમને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે તમે ગુણાકાર કરો એટલે જવાબ શું મળે શૂન્ય મળે બરાબર છે ખાસ યાદ રાખજો કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર જવાબ 0 મળે તો અહીંયા જવાબ 1 તો આવતો નથી વ્યસ્ત સંખ્યામાં જવાબ શું આવવો જોઈએ ક્યારે બે વ્યસ્ત સંખ્યા કહી શકાય તો કે જવાબ 1 આવતો હોય તો માટે 0 નું વ્યસ્ત થાશે નહીં આ એક વસ્તુ પોઈન્ટ યાદ રાખવાનું ત્યાર પછી આવે છે દશાંશ સંખ્યાઓ હવે આપણે દશાંશ સંખ્યાઓ જે છે ધારો કે આ પ્રકારની આપણે સંખ્યાઓ અહીંયા એક સંખ્યા લખી છે કે 5.300 તો અહીંયા જે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી રહ્યો છે તો આને આપણે દશાંશ સંખ્યાઓ કહેવાય એ જ રીતે 2.5 હોય 32.38 હોય આ દશાંશ ચિહ્ન જે ઉપયોગ કર્યો છે હવે આ સંખ્યાઓને આપણે વાંચવી કઈ રીતે તો કે દશાંશ ચિહ્નની જે ડાબી બાજુ હોય એ પૂર્ણાંક સંખ્યા વાંચવાની અને જમણી બાજુ હોય એ દશાંશ અપૂર્ણાંક વાંચવાનો રહેશે કઈ રીતે ધારો કે 2 છે તો અહીંયા વાંચશું આપણે 2 પૂર્ણાંક 2 પૂર્ણાંક હવે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા છે એ 5 છે તો અહીંયા લખશું 5 પછી અહીંયા દશાંશ ચિહ્નની તરત બાજુમાં છે એટલે દશાંશ આવે 2 પૂર્ણાંક 5 દશાંશ હવે ધારો કે દશાંશ ચિહ્નની બે અંક હોય દશાંશ ચિહ્ન પછી અહીંયા બે અંક છે હવે આને આપણે વાંચવું હોય તો 38 દશાંશ પછી શું આવે તો કે 27 અને એના પછી શું આવે તો કે સહસ્ત્રાંશ કોઈ પછી બે અંક હોય તો એક દશાંશ પછી શતાંશ અને પછી સહસ્ત્રાંશ ત્રણ અંક હોય તો આ રીતે કઈ આપણે દશાંશ સંખ્યાઓ કઈ રીતે વાંચવી હવે એના પછીની વાત આવે દશાંશ
નો ઉપયોગ કરીને આપણે જે એકમો આપેલા છે રૂપિયા પૈસા મીટર સેમી કિલોગ્રામ ગ્રામ કિમી મીટર અને લીટર મિલી આ બધાના એકમો તમારે યાદ રાખવાના છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા 1 મીટર એટલે 100 સેમી 1 કિલોમીટર એટલે 1000 મીટર 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને 1 લીટર એટલે 1000 મિલી આ એકમો જો તમને યાદ હોય તો આપણે આ એકમોને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે સાવ સરળ થઈ જશે જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે અહીંયા આપણને એમ કીધું છે કે 5 મીટર છે હવે આને આપણે કિમીમાં ફેરવવું છે તો શું કરશું તો કે 5 ના છેદમાં 1000 મૂકી દેવા કારણ કે 1 મીટર એ કેટલા કિમી થાય તો કે 1000 તો 5 મીટર એ કેટલા ખરેખર ત્રિરાશિ મૂકો તો ઈ પ્રમાણે જ જવાબ મળશે તો 5 ના છેદમાં 1000 એટલે હવે દશાંશ ચિહ્ન મૂકવાનું છે અહીંથી આ 5 અહીં આપણે ઊભું રહેવાનું છે અહીંથી જમણી ડાબી બાજુ આપણે ગણતરી કરવાની છેદમાં 3 શૂન્ય છે તો અહીંથી એ ચાલશું આ 1 2 અને 3 ખરેખર અહીંયા દશાંશ ચિહ્ન આવે તો અહીંયા 2 અંક ઘટે છે તો ત્યાં આપણે મૂકશું 0 0 અને હજી આગળ એ અંક ઘટે છે તો ત્યાં પણ મૂકશું 0 હવે આ જે વસ્તુ મીટરમાં હતી ને એ કિસ્સામાં ફરી ગઈ કિમીમાં એટલે એકમ આપણે મોટો લગાડી દેવાનું છે તો 0.005 કિમી આ 5 મીટરને આપણે કિલોમીટરમાં ફેર એવી જ રીતે 1 રૂપિયો એટલે 100 પૈસા ત્રિરાશિ મૂકીને પણ આપણે ગણતરી કરી શકાય કે 1 રૂપિયો એટલે 100 પૈસા 1 કિગ્રા એટલે 1000 ગ્રામ દરેક દાખલાઓની જે ગણતરી આપણે આગળ જોશું તો આ એકમો સૌથી પહેલા તો તમારે યાદ રાખવાના છે અને સીધું જ્યારે મીટર હોય તો કિલોમીટરમાં ફેરવવાનું હોય છેદમાં 1000 મૂકવાના સેમીને મીટરમાં ફેરવવાનું હોય તો છેદમાં 100 મૂકવાના રૂપિયાને પૈસા જે બે એકમો છે એમાં પૈસા આપેલા હોય એને આપણે રૂપિયામાં ફેરવવું છે તો છેદમાં 100 મૂકવા પડશે બરાબર છે તો આ થયા દશાંશના જે 4 5 એકમો જે આવે છે તે હવે એના પછી આપણે વાત કરીએ આગળ તો કઈ સંખ્યા મોટી આમાં જે સંખ્યાઓ આપેલ છે ધારો કે 0.3 આપેલ છે કે 0.03 આમાં મોટી કઈ તો આપણે એક પ્રેક્ટિકલ ચાર્ટ ના માધ્યમથી આપણે સમજૂતી આપી છે દાખલાઓમાં તો પહેલા પહેલો અંક જોવાનું બે નો પહેલો અંક અહીં લખવાનું બંને સરખા હોય તો સરખા સરખા છે એટલે આપણે નક્કી કરી શકીએ નહીં કે કોણ મોટું તો હવે આગળ વધવાનું પછી આવી જાય છે દશાંશ ચિહ્ન તો અહીંયા પણ આવી જાય છે દશાંશ ચિહ્ન તો દશાંશ ચિહ્ન પછીનો તરતનો અંક 3 છે અહીંયા દશાંશ ચિહ્ન પછીનો તરતનો અંક 0 છે તો એ બેનું આપણે કમ્પેર કરવાનું એમાંથી મોટું કોણ તો કે 3 છે એ 0 કરતા મોટા છે એનો મતલબ એવો છે કે આ જે સંખ્યા રહી એ આના કરતા મોટી થાય તો આપણે અહીં લખી નાખવાનું 0.3 મોટા છે 0.03 ગ્રેટર ધેન નો સંકેત મૂકી દેવાનો બરાબર છે તો આ રીતે દરેક સંખ્યા આપણે તપાસી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ નાની છે તો એ આપણે એક એક અંક જોતું જવું પડશે આ રીતે આપણે આ સંખ્યા મોટી છે એ તપાસી શકાય ત્યાર પછી આવે છે વિસ્તૃત સ્વરૂપ વિસ્તૃત સ્વરૂપમાં છે ને બે ભાગ પડે ખાસ યાદ રાખજો આ બે પોઈન્ટ આપણે અહીંયા રકમ 73 આપી છે હવે આનું વિસ્તૃત સ્વરૂપ એટલે આ રકમ જે છે એ ખરેખર કઈ રીતે બનેલી છે એ આપણે જોવાનું છે તો આ બાજુનો જે ભાગ રહ્યો ને એને આપણે પૂર્ણાંક સંખ્યા જ ગણશું તો પૂર્ણાંક સંખ્યા કોઈ પણ હોય ધારો કે 1235 આમ અંક લખેલું હોય તો આપણે એને કઈ રીતે વાંચીએ છીએ તો કે એકમ દશક સો હજાર આ પ્રમાણે તો દશાંશ ચિહ્નની જે ડાબી બાજુની સંખ્યા છે એને આપણે એ જ રીતે વાંચવાની જો એક અંક હોય તો એકમ હોય ધારો કે આમ હોય 12.73 તો આ એકમ અને આ દશક એવી જ રીતે ધારો કે આમ હોય તો એકમ દશક સો આ જ રીતે સંખ્યા આ જે અલગ મેં લખી છે ને એ જ આ પૂર્ણાંક સંખ્યા ગણવાની છે તો એકમ દશક સો એવી જ રીતે ચાર અંક હોય તો એકમ દશક સો હજાર આ રીતે વાંચવાનું હવે વાત રહી આપણે
દશાંશ ચિહ્નની જમણી બાજુની જે સંખ્યાઓ છે એને આપણે દશાંશ સ્વરૂપે આગળ આપણે અહીંયા જોયું બરાબર છે દશાંશ સંખ્યાઓમાં દશાંશ સ્વરૂપે કઈ રીતે વાંચવું તો એમાં આપણે હવે જોવાનું છે પોઈન્ટ પછીનો તરત પહેલો જે અંક હોય એના છેદમાં 10 આવે એટલે એને 7 દશાંશ વચ્ચે પછીનો અંક હોય તો એ પોઈન્ટ પછી બીજા ક્રમે છે આ દશાંશ ને આ શતાંશ તો 3 ના છેદમાં 100 આવે હજી એના પછી એક અંક હોય તો ધારો કે એક અંક અત્યારે આપણે એડ કરી દઈએ 2 છે તો 2 ના છેદમાં આ પોઈન્ટ પછી ગણતરી કરી લેવાની 1 2 અને 3 1000 ના સ્થાને ગણાય એટલે 2 ના છેદમાં 1000 આવે બરાબર છે એટલે વચાય શું 7 દશાંશ 3 શતાંશ 2 સહસ્ત્રાંશ આ રીતે લખું પણ હવે આનું આપણે વિસ્તૃત સ્વરૂપ જોવાનું છે તો વિસ્તૃત સ્વરૂપમાં સૌથી પહેલા આ 2 છે એ એકમના સ્થાને છે એટલે 1 ગુણવાનું અને આ રીતે મૂકી દે પછી દશાંશ ચિહ્નની જે પ્લસ ની નિશાની મૂકવાની છે બરાબર પછી હવે જે આવે 7 એને 1 દશાંશ વડે ગુણવાનું કારણ કે 1 ના છેદમાં 10 7 ના છેદમાં 10 ડાયરેક્ટ મૂકી દીધો તો પણ ચાલે પછી પ્લસ ની નિશાની હવે આ અંક આપણે કાઢી નાખીએ છીએ આટલી સંખ્યા હતી તો હવે કોણ આવે તો કે 3 ઈ ક્યાં સ્થાને છે તો કે દશાંશ ચિહ્નની જમણી બાજુ છે અને શતાંશના સ્થાને છે તો 3 ગુણ્યા 1 ના છેદમાં 100 આવશે ધારો કે હજી એક અંક આપણે લખ્યો તો ઈ પ્રમાણે હોત 2 હોત કે 5 હોત તો 5 ગુણ્યા 1 ના છેદમાં 1000 પછી 1 ના છેદમાં 10000 એમ આગળ આગળ એક એક શૂન્ય વધતું જાય આ થઈ ગયું આનું વિસ્તૃત સ્વરૂપ આમાં વિશેષ આપણે બીજું કઈ કરવાનું નથી કૌંસ તમે મૂકો કૌંસ એટલા માટે મૂક્યો છે જેથી કરીને આ દરેક રકમ અલગ પડે બરાબર છે તો આ થયું વિસ્તૃત સ્વરૂપ હવે એના પછીની વાત આવે તો 2 ની સ્થાન કિંમત તમને કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત કીધી હોય હવે આપણે જ્યારે કોઈ પણ આગળના ધોરણમાં આપણે સ્થાન કિંમત વિશે વાત કરતા હોય ત્યારે કઈ રીતે સ્થાન કિંમત શોધવાની આવતી તો કે ધારો કે આ એમ ન હતી ત્યારે સંખ્યા છે 1235 આ એકમ છે આ 10 આ 100 અને આ 1000 છે તો આની સ્થાન કિંમત આપણે ખાલી કેટલી ગણતા 5 પછી આની સ્થાન કિંમત દશકના સ્થાને તો દશકના સ્થાન પછી એકમ હોય એટલે 1 શૂન્ય મૂકતા 2 ની સ્થાન કિંમત શું ગણતા આપણે તો કે 2 પછી 1 અને 2 અંક છે એટલે 2 શૂન્ય મૂકતા ટૂંકમાં જે અંક જે સ્થાને હોય એના પછી જમણી બાજુ જેટલા અંક હોય એટલા શૂન્ય મૂકતા આ 1000 ના સ્થાને છે તો 1 પાછળ 1 2 અને 3 અંક છે એટલે 3 શૂન્ય મૂકતા આ થઈ આપણે આગળના ધોરણમાં જે સ્થાન કિંમત આપણે ભણી ગયા છે એ હવે આપણે આની સ્થાન કિંમત શોધવાની કીધી છે 4.269 એમાં આ જે રકમ છે ને એ પૂર્ણાંક એટલે એ આના જેમ જ છે તો એની સ્થાન કિંમત તો આપણને આવડે તો કે 4 છે વિસ્તારથી લખવું હોય તો 4 છે એ એકમના સ્થાને છે અત્યારે બરાબર છે 4 છે એ એકમના સ્થાને ગણાય એટલે 4 ની સ્થાન કિંમત ખાલી 4 થાય કારણ કે 4 પછી અહીં દશાંશ ચિહ્ન પછી ખરેખર 4 અવયવ પાડો એટલે 4 પછી એ કોઈ સંખ્યા ગણાય નહીં તો અહીંયા સંખ્યા એ પૂરી થઈ ગઈ ધારો કે હજી એક અહીંયા અંક હોત 1 તો આ 1 ની સ્થાન કિંમત શું ગણત તો કે 1 છે એ દશકના સ્થાને છે એટલે 1 ગુણ્યા 10 કરવા પડે એટલે 10 એકું 10 આવે આ જ રીતે સ્થાન કિંમત એક એક શૂન્ય વધારતી જવાની છે હવે આપણે વાત કરીએ દશાંશ ચિહ્ન પછીનો તરતનો પહેલો અંક કયો છે તો કે 2 છે હવે 2 ખરેખર ક્યાં સ્થાને છે એ જોવાનું છે તો 2 છે ને એ દશાંશના સ્થાને કહેવાય દશાંશ ચિહ્નની જમણી બાજુનો તરતનો પહેલો એટલે કે 2 તો 2 છે એ દશાંશના સ્થાને છે તો દશાંશને આપણે 2 ને આપણે દશાંશ વડે ગુણવું પડે બરાબર છે એટલે આટલું જ ખાલી લખવાનું છે એટલે જવાબ શું મળે 2 / 2 / 10 છેદ ઉડાડવાના નથી ખાલી અંશે અંશનો ગુણાકારને છેદે છેદનો એમને મૂકી દેવાનો એટલે 2 ના છેદમાં 10 એની સ્થાન કિંમત મળી પછી 6 હે 6 ની સ્થાન કિંમત શોધવી હોય તો 6 અત્યારે શતાંશના સ્થાને છે તો 1 ના છેદમાં 100 વડે ગુણવાનું એટલે 6 એકુ 6 ના છેદમાં 100 ત્યાર પછી 9 9 ક્યાં સ્થાને છે તો કે સહસ્ત્રાંશના સ્થાને એટલે 1 ના છેદમાં શું આવે 1000 તો આ જ રીતે ગમે એટલા અંક આપ્યો હોય તમને બધાની સ્થાન કિંમત આપણે મેળવી શકીએ બરાબર છે
ત્યાર પછી આપણે વાત કરીએ હવે દશાંશ સંખ્યાને 10 100 કે 1000 વડે ગુણતા શું જવાબ મળે ફોર એક્ઝામ્પલ 2.35 છે એને ગુણ્યા હું 10 કરું તો મારે ગુણાકાર ન કરવો જ્યારે ખાસ યાદ રાખજો જ્યારે કોઈ પણ સંખ્યા દશાંશ સંખ્યા હોય એનો 10 100 કે 1000 વડે તમે ગુણાકાર કરો તો ધારો કે 10 છે તો એક દશાંશની જમણી બાજુ આપણે મોકલી દેવાનું એટલે કે જવાબ શું થઈ ગયા છે 23.5 10 હોય તો એક ડગલું જમણી બાજુ દશાંશની જે સ્થાને હોય ત્યાંથી ઉપાડીને ને એક ડગલું જમણી બાજુ મોકલી દેવાનું એટલે આ થઈ ગઈ એની કિંમત તમને મળી 100 હોત તો શું કરે તો કે 2 ડગલે તો જવાબ શું આવે 235 જો 100 હોત તો ગુણ્યા 100 શું કામે તો કે દશાંશ ચિહ્ન અહીંયા છે અહીંથી 1 અને 2 ડગલા ચાલી એટલે 235 આવે ધારો કે 1000 હોય તો એક શૂન્ય વધારાનું આપણે મૂકવું પડે શા માટે તો કે દશાંશ ચિહ્ન હતું ક્યાં 2 અને 3 ની વચ્ચે હવે આપણે ગુણ્યા 1000 કરો તો 3 ડગલા જમણી બાજુ ચાલવું પડે તો અહીંથી 1 2 હવે 2 ડગલા ચાલતા સંખ્યા થઈ ગઈ પૂરી તો પૂરી થઈ ગઈ તો વધારાનું એક શૂન્ય ઉમેરી પછી અહીંયા દશાંશ ચિહ્ન આવે હવે અહીંયા દશાંશ ચિહ્ન પછી ખરેખર 000 હોય તો એ ન લખો તો પણ ચાલે એટલે આ થઈ કોઈ પણ સંખ્યાને 10 100 કે 1000 વડે ગુણવું તો 10 વડે ગુણવું તો 1 ડગલું જમણી બાજુ 100 હોય તો 2 ડગલા અને 1000 હોય તો 3 હવે ભાગવું એટલે એનાથી વિરુદ્ધ આપણે જમણી બાજુ જે ડગલા ભરતા હતા ને એની જગ્યાએ ડાબી બાજુ એટલે કઈ રીતે થશે ધારો કે એમાં રકમ એક લઈએ આ જ રકમ છે 2.35 લઈએ ધારો કે બરાબર છે હવે ભાગવાનું કીધું છે ભાગ્યા 10 કીધા હોય તો આપણે જેમ ગુણાકારમાં એક ડગલું જમણી બાજુ ખસતા હતા એની જગ્યાએ ડાબી બાજુ એટલે અહીંથી દશાંશ ચિહ્ન અહીં આવી જાય તો આગળ કાંઈ ન હોય તો 0 પછી આવી જાય 235 એવી જ રીતે ભાગ્યા 100 હોય જો સમજો ખાસ ભાગ્યા 100 હોય તો 2 ડગલા ચાલવું પડે તો 0.0235 શું કામે તો કે મૂળ રકમમાં દશાંશ ચિહ્ન ક્યાં હતું 2 અને 3 ની વચ્ચે હવે ભાગ્યા 100 કરો એટલે આપણે ડાબી બાજુ આવવાનું કેટલા ડગલા તો કે 2 કારણ કે 100 છે એટલે 1 અને 2 આગળ કાંઈ ન હોય તો 0 એવી જ રીતે 1000 હોય તો 0.00235 અહીંયા દશાંશ ચિહ્ન હતું 2 અને 3 ની વચ્ચે જો મૂળ રકમ 2 અને 3 ની વચ્ચે ભાગ્યા 1000 કરો એટલે 1 2 અને 3 ડગલા તો આ બે વસ્તુ સાવ સિમ્પલ છે ખાલી સમજવાની વ્યવસ્થિત જરૂર છે એના પછી આપણે વાત કરીએ અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી કરવા ખાસ યાદ રાખજો આપણે દાખલા આગળ ગણશું બરાબર છે એક એક બબલ દાખલા આપણે એના જોશું પણ સરવાળા કે જ્યારે બાદબાકી અપૂર્ણાંકના કરવાના હોય ત્યારે સૌ પ્રથમ એના છેદ સરખા કરવા પડે કોઈ પણ મકાનને વ્યવસ્થિત ઊભું રાખવું હોય તો એનો પાયો વ્યવસ્થિત આપણે કમ્પ્લીટ કરવો પડે એ જ રીતે આના બેયના છેદ સરખા કરો પછી આપણે છેદ સરખા કરવા માટે શું કરવાનું તો કે લસા લેવાનું લસાની રીત આપણે શીખવાની છે તો અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી કરવા માટે આપણે છેદ સરખા કરીને પછી લસા લેશું લસા લઈ પછી જે જવાબ મળતો એ પ્રમાણે ગણતરી કરવાની રહેશે બરાબર આ સરવાળા બાદ બાકી માટે અપૂર્ણાંકના ગુણાકાર કે ભાગાકાર કરવા હવે ગુણાકાર કરવા માટે આપણે શું કરવાનું તો કે અંશે અંશનો ગુણાકાર ધારો કે 2 તૃતીયાંશ ગુણ્યા 5 ના છેદમાં 8 છે તો આ પહેલા શું કરી નાખાય અંશે અંશનો ગુણાકાર ને છેદે છેદનો ગુણાકાર હવે ધારો કે તમારા ધ્યાનમાં એવું આવે કે અહીંયા છેદ ઉડે છે આ અંશમાં છે ના છેદમાં હવે છેદ ક્યારે ઉડે કોઈ પણ એક પદ અંશમાં હોય અને એક છેદમાં હોય ત્યારે જ છેદ ઉડાડવાના છે અંશે અંશમાં ક્યાંય છેદ ઉડાડવાના નથી અને છેદ સાથે છેદનો છેદ ઉડાડવાનો નથી ખાસ યાદ રાખવાનું છે આમ તમે ક્રોસમાં છેદ ઉડાડી શકો ગુણાકારમાં ઈ છેદ ઉડી શકો પરંતુ સરવાળા બાદબાકીની રકમ હોય વચ્ચે સરવાળો હોય તો આ રીતે છેદ કોઈ ઉડાડવાનો નથી ધારો કે આમ હોય વચ્ચે પ્લસ ની કે માઇનસ ની નિશાની હોય તો 2 4 8 આ રીતે નો થાય ફક્ત ક્યારે થશે ગુણાકારમાં એકમાં ભાગાકારમાં પણ આપણે છેદ આડા અવળા ન ઉડાડી શકીએ
કઈ રીતે ક્રોસમાં છેદ ન ઉડાડી શકીએ આ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. તો ગુણાકાર કરવા માટે અંશે અંશનો ગુણાકાર છેદે છેદ. હવે ભાગાકાર કરવો હોય તો શું કરશું? તો કે ભાગાકારને પહેલા તો ગુણાકારમાં ફેરવવું પડશે. ધારો કે 5 ના છેદમાં 10 છે એને ભાગ્યા કોઈ પણ રકમ છે 2 ના છેદમાં 5 સીધે સીધા 5 અહીંયા ઉઠશે નહીં. ખાસ યાદ રાખજો વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે પણ અંશ અને છેદને ઉડાડવાના નથી. તો આપણે શું કરવાનું? તો કે 5 ના છેદમાં જે 10 આપેલા છે અત્યારે રકમ પાછી એમનું લખી નાખીએ. ભાગાકારનું આપણે વ્યસ્ત કરવાનું છે એટલે ભાગાકારનું વ્યસ્ત થાય ગુણાકાર. ગુણાકાર કરો એટલે એના પછીની જે રકમ હોય ભાગાકારની નિશાની પછીની રકમ જે હોય એનું વ્યસ્ત થાય. વ્યસ્ત એટલે તો કે અંશ હોય છેદ ને છેદ હોય અંશ એટલે છેદ હતો 5 તો અંશ બની જાય અને અંશ હતો 2 ઈ છેદમાં જતો. હવે આપણે જો છેદ ઉડતા હોય કે આડા અવડા કે ક્રોસમાં તો છેદ ઉડાડવાના છે. આ 5 ની સાથે 5 ઉડે નહીં પણ એનો ગુણાકાર થાય. તો આનો જવાબ મેળવો તો 25 અને 10 2 20 આ થઈ ગયું. હવે આ અહીંયા તમને ધ્યાનમાં આવે કે અહીંયા છેદ ઉડે છે તો અહીંયા આપણે 5 2 10 આ ઉડાડી અથવા ધ્યાનમાં નથી આવ્યું છેદ ઉડતા હોય આપણને ધ્યાનમાં નથી આવ્યું કાંઈ વાંધો નહીં. આગળ રકમનો ગુણાકાર કરી નાખો. હવે વિચારવાનું આ 25 છે અને છેદમાં 20 છે તો એના છેદ ઉડે કે નહીં તો ત્યાં આપણે છેદ ઉડાડી દેવાનો. કઈ રીતે? તો કે અહીંયા 25 અને 5 6 20 આ 5 5 ઉડાડી દીધો એટલે જવાબ આવ્યો 5 ના છેદમાં 4. અપૂર્ણાંકનો નિયમ એવો છે કે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક જવાબ આવે એટલે કે છેદ નાનો હોય અંશ મોટો હોય ત્યારે આપણે એને નિયમ પ્રમાણે શેમાં ફેરવવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું. આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય પહેલા તો શું કરવું પડે? 5 ભાગ્યા 4. 5 ના છેદમાં અંશના છેદમાં છેદ હોય એટલે એ ભાગાકારનું સ્વરૂપ થયું. તો 4 1 4 5માંથી 4 જાય તો 1. હવે આ લીટો કરવાનો. જો આ ખાસી યાદ રાખજો આ જે ભાગાકાર કર્યો છે હવે આને મિશ્રમાં કઈ રીતે ફેરવવું? તો કે આખો એક રાઉન્ડ આમ ફેરવવો પડશે એટલે 3 રકમ છે 1 અહીંયા 1 અને અહીંયા 4 અને આમ રાઉન્ડ આપણે ફેરવીએ એટલે આ એક જશે અહીંયા ઉપર એટલે અહીંયા આવી ગયા. આ છેદ કર્યો છે એની ઉપર આ એક આવશે વચ્ચે ચારની જગ્યાએ. હવે આ જગ્યા ખાલી વહી ગઈ હોય ત્યાં કોણ આવતું રહેશે? તો કે 4. આ જે રકમ જવાબ આવે ને ઓટોમેટિક મિશ્રમાં ફરી જાય. આ એક વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી આવે છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. અપૂર્ણાંકને ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા તો એના છેદ જો સરખા ન હોય તો છેદ સરખા કરવા પડશે. છેદ સરખા કરવા માટે જેટલા પણ અપૂર્ણાંક આપેલા હોય એનો લસા લઈ લેવાનો. છેદ સરખા થઈ જાય પછી આપણે અંશ જોવાનો. અંશ જે મોટો એ મોટો અપૂર્ણાંક ગણવાનો રહેશે બરાબર. એના પછી આવે છે 24 ના 1/2 ભાગ એટલે શું? તો કે આમાં કાઈ કરવાનું નથી. 24 આ ના શબ્દ જે છે એની જગ્યાએ ગુણાકારની નિશાની કરી નાખવાની અને પછી 1 ના છેદમાં 2 એટલે 2 અહીંયા છેદ ઉડી જશે. 12 2 24 જવાબ હું આવ્યો 12. એનો મતલબ એવો થયો કે 24 ના 1/2 1/2 એટલે અડધો ભાગ થયો. તો 24 નો અડધો ભાગ શું થયો? તો કે 12 બરાબર. એ જ રીતે દશાંશ અપૂર્ણાંકના સરવાળા કે બાદબાકી કરવા માટે આ ધારો કે એક સંખ્યા મે લખી છે એનો સરવાળો આપણે કરવો છે તો પહેલા તો દશાંશ ચિહ્ન આઈ રે દશાંશ ચિહ્ન એવી રીતે ગોઠવવાનું જેથી કરીને આડાઅવળી રકમ થાય નહીં. પછીની જે સંખ્યા છે એ પ્રમાણે ગોઠવી નાખવાનું. હવે આવા દાખલાઓ તો તમે આગળના ધોરણોમાં રૂપિયા પૈસા કિલોગ્રામ ગ્રામના ને એના બધા દાખલા કરી ગયા છો. ફેર એટલો છે કિગ્રા અને ગ્રામ ને જે વચ્ચે આવતો ને શબ્દ એની જગ્યાએ હું આવી ગયું છે દશાંશ ચિહ્ન. તો અહીંયા 0 5 3 ને 2 5 દશાંશ ચિહ્ન આવી જાય છે 5 ને 3 8. નોર્મલ આપણે જે સરવાળો કરીએ છીએ એ જ રીતે સરવાળો કરવાનો છે. જો સરવાળો 10 થી વધી જતો હોય તો આગળ આપણે વધી જવા દેવાની છે. બાકી આમાં નવીન બીજું કઈ છે નહીં. તો હવે આના પછી આપણે થોડાક અમુક એવા દાખલા જોઈ લઈએ કે જેથી કરીને આખો જે આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એ ક્લિયર
થઈ જાય. ઓકે, તો આપણે હવે થોડાક દાખલા જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય કે સરવાળા કઈ રીતે કરવા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ મુખ્ય જે ગણતરીઓ છે એમાં સૌથી પહેલા તો અહીંયા જુઓ છેદ સરખા નથી, એટલે આપણે છેદ સરખા કરવા માટે શું કરવાનું, તો કે લસા લેવો. પાંચ અને સાત નો લસા કેટલો આવે? 35. લસા લેવો હોય તો કઈ રીતે? તો કે પાંચ અને સાત નો આ લસા ની રીતે આપણે બે અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા એક કરવા માટે પાંચ એકુ પાંચ, સાત એકનો અહીંયા એક કરવા માટે સાત એકુ સાત, આ બંને નો ગુણાકાર શું થાય? લસા થાય. બરાબર છે? તો 35 આપણે લસા લીધો છે એટલે હવે છેદ સરખા કરશું, તો બે વચ્ચે મૂકશું 35. હવે આપણે જોવાનું છે શું, તો કે આ 7 ને કેટલા વડે ગુણીએ તો 35 થાય? તો કે 7 વડે, 5 ને તો અહીંયા પણ 7 વડે, એટલે 3 7 21. 7 ને કેટલા વડે? તો કે 5 વડે, તો ઉપર પણ 5 વડે, એટલે 2 5 10. તો 21 ને 10 31, એના છેદમાં 35. જો શુદ્ધ પૂર્ણાંક જવાબ આવે તો ત્યાં આપણે દાખલો પૂર્ણ થાય, જો અશુદ્ધ પૂર્ણાંક જવાબ આવે તો એને આપણે નિયમ પ્રમાણ મિશ્રમાં ફેરવવાનું. ઓકે, ત્યાર પછીનો બીજો દાખલો છે, અહીંયા જેમ સરવાળાની નિશાની છે અહીંયા બાદબાકીની છે, ફેર એટલો જ છે, બાકીની જે રકમમાં આપણે ફેરફાર કરવાનો છે એ જોઈએ. તો અહીંયા સૌથી પહેલા શું કરવાનું, તો કે મિશ્ર અપૂર્ણાંક છે એને અશુદ્ધમાં ફેરવવાનો, એટલે 2 8 16, 16 ને 17, 17 ના છેદમાં 2, માઇનસ 8 તેરી 24, 24 ને 5 29, એના છેદમાં 8. પાછા અહીંયા બે ના છેદ સરખા કરવા માટે શું કરવાનું, તો કે લસા 8 લેતા. જો લસા છે ને એ ખાસ યાદ રાખવાનું છે, અંદરની કોઈ પણ મોટી સંખ્યા હોય ને એ પણ હોય શકે, તો અહીંયા 8 લસા પોતે બનશે, આ 8 લસા, તો બે ને કેટલા વડે ગુણ્યું હોય તો છેદમાં 8 થયા હોય, તો કે 4 વડે, ઉપર 4 ગુણવાના એટલે 17 4 68. પછી એવી જ રીતે 8 ને કેટલા વડે ગુણીએ તો 8 થાય, તો કે 1 વડે, ઉપર 1 ગુણવાના એટલે 29 એકા 29 એ માઇનસ થશે. હવે આ બેની આપણે કરવાની છે બાદબાકી, કેટલા આવશે? 39. તો 39 ના છેદમાં 8 જવાબ આવશે. બરાબર છે? હવે અશુદ્ધ પૂર્ણાંક જવાબ આવ્યો તો આપણે એને શેમાં ફેરવવાનું? મિશ્રમાં. તો આ છેદ એમનો જ અત્યારે રાખીએ છીએ. જો સીધો આપણે મિશ્રમાં ફેરવવો હોય તો કઈ રીતે? તો કે છેદનો છેદ પહેલા મૂકી દેવાનો. હવે 8 નો આપણે ઘડીઓ બોલવાનો છે, 39 થી વધવા જોઈએ નહીં ત્યાં સુધી બોલવાનો, એટલે 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40 વધી ગયા. તો આપણે 8 4 32, હવે 32 માં કેટલા ઉમેરીએ તો 39 થાય, બાકીની જે સંખ્યા ઘટતી હોય ઉપર મૂકી દેવાની, 7 ઘટે 8 4 32, 32 ને 7 39, આ થઈ ગયું મિશ્ર સ્વરૂપ. બરાબર છે? હવે ગુણાકારમાં આપણે શું કરવાનું, સૌથી પહેલા તો ક્રમ જાળવવા માટે છેદમાં કાઈ નથી તો એક મૂકી દઈએ. બરાબર? પછી ગુણાકારની નિશાન, મિશ્ર અપૂર્ણાંક છે તો એને સાદા અપૂર્ણાંક એટલે કે અશુદ્ધમાં ફેરવીએ, તો 7 2 14, 14 માં 3 ઉમેરવાના એટલે 15 16 અને 17, એના છેદમાં છેદનો છેદ એમને 7 ના 7 એમ. હવે આપણે જોઈ લેવાનું છે ઉપર નીચે છેદ ઉડતા નથી, આમ ક્રોસમાં જોઈ લેવાનું છેદ ઉડતા નથી, નથી છેદ ઉડતા તો શું કરવાનું, તો કે અંશે અંશનો ગુણાકાર ને છેદે છેદનો ગુણાકાર યાદ રાખજો. તો 17 5 85, 7 1 7, 85 ના છેદમાં 7 જવાબ આવ્યો. બરાબર છે? તો અહીંયા આપણે મિશ્રમાં ફેરવવું જ શું કરવાનું, ડાયરેક્ટલી તમે આ રીતે ફેરવી શકો, આ દાખલામાં આપણે ફેરવું એ પ્રમાણે. બરાબર છે? પરંતુ અહીંયા આપણે ભાગાકાર કરીએ તો 7 1 7, 8 માંથી 7 જાય તો 1, ઉપરથી ઉતરે 5, 7 2 14, કેટલા વધે 1, હવે છેદનો છેદ તો એમને આ 1 જશે ઉપર અને અહીંયા આવશે 12, 5 7 84, 84 ને 85 થઈ ગયું. બરાબર છે? તો આ રીતે જવાબ મળે. ત્યાર પછીનો દાખલો જે છે એ આની જેમ જ, આપણે વચ્ચે ગુણાકાર હોય ત્યારે આપણે શું કરવાનું, તો કે પેલા તો ક્રમ જાળવવા માટે અંશ ને છેદ મૂકી દીધો, મિશ્ર અપૂર્ણાંક છે તો એને અશુદ્ધમાં ફેરવશું, 3 2 6, 6 ને 2 8, 8 ના છેદમાં 3. હવે જોવાનું છે છેદ ઉડે છે કે
ક્રોસમાં નથી ઉઠતા તો છે અંશ અંશનો ગુણાકાર 2 8 16 અને 3 13 9 પાછો અશુદ્ધ પૂર્ણાંક જવાબ આવ્યો છેદનો છેદ 9 9 2 18 એ વધી જાય છે તો અહીંયા શું ભાગ ચલાવું છું 9 1 9 હવે 9 માં કેટલા ઉમેરીએ તો 16 થાય તો કે 9 ને 7 16 તો મિશ્રમાં જવાબ આવે બરાબર અવગુણાકારની જગ્યાએ જો ભાગાકાર આપ્યો હોય તો આપણે કઈ મૂંઝાવવાનું નથી શું કરશું તો કે પહેલા તો ક્રમ જાળવવા માટે 12 ના છેદમાં છેદ કાઈ નથી તો 1 મૂકી દીધો હવે આ ભાગાકારને ફેરવવાનું ગુણાકાર એટલે કે એનું વ્યસ્ત થઈ જાય ભાગાકારનું વ્યસ્ત ગુણાકાર તો એના પછીની જે સંખ્યા હોય ભાગાકારની નિશાની પછીની સંખ્યા એનો પણ આપણે વ્યસ્ત કરવાનું તો છેદ છે ઈ અંશ બનશે અને અંશ છે ઈ છેદ બનશે યાદ રાખજો ભાગાકારનું ગુણાકાર વ્યસ્ત થાય પણ ગુણાકારમાંથી પાછું ભાગાકારમાં વ્યસ્ત આપણે ફેરવવાનું નથી હવે આ છેદ ઉડે છે જો 3 6 12 ઉડી ગયા તો ઉપર ખાલી વધ્યું 4 * 4 અને છેદમાં વધે 1 અહીંયા 1 જોકે જોકે 16 ના છેદમાં 1 એટલે ખાલી શું કહેવાય 16 આ જ રીતે આ દાખલો ગણીએ પહેલા 7 ના છેદમાં 3 ભાગાકારની નિશાની હવે આને ક્રમ જાળવવા માટે છેદમાં અત્યારે 1 મૂકીએ હવે 7 ના છેદમાં 3 આ રકમ એમ ન પણ ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે ભાગાકારની નિશાની પછીની જે રકમ હોય એનું વ્યસ્ત કરવાનું છે તો 1 ઉપર આવશે અને 2 નીચે તો અહીં છેદ ક્યાંય ઉડતા નથી આમ ક્રોસમાં જોઈએ ઉપર નીચે તો ઉપર ગુણાકાર કરવાનું 7 1 7 3 2 6 પાછો અશુદ્ધ પૂર્ણાંક જવાબ આવ્યો છેદમાં 6 એમ ન 6 1 6 6 ને 1 7 આ મિશ્રમાં ફરી બરાબર એના પછીના આવે બે ત્રણ દાખલા જે આપેલા છે ઈ પણ આપણે જોઈ લઈએ સૌથી પહેલા તો જ્યારે આ રીતના ગુણાકાર આપ્યો હોય પહેલા તો દશાંશ ચિહ્ન આપણે અવગણીએ એટલે 112 અવગણવું એટલે શું તો કે દશાંશ ચિહ્નને ધ્યાનમાં નહીં લેવાનું એમને રકમ ભેગી કરી નાખવાની એટલે 112 થયા પછી 0 15 એટલે ખાલી 15 એને કહેવાય એનો આપણે ગુણાકાર આ ગુણાકાર તો આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છે તો પહેલા એમને ગુણાકાર કરી નાખવાનો 2 2 1 1 1 1 1 1 ભાગ કઈ રીતે ચલાવો ખાસ યાદ રાખવાનું છે પહેલા આ બાજુની સંખ્યાનો પછી આ બાજુ હવે 5 2 10 ની 0 વધી 1 5 2 5 ને 1 6 5 1 5 0 6 ને 2 8 5 ને 1 6 1 હવે જવાબ આવ્યો આપણને 1680 હવે આ રીતે જવાબ લખીને આપો હવે આપણે મૂકવાનું છે દશાંશ ચિહ્ન તો દશાંશ ચિહ્ન મૂકવા માટે કઈ રીતે ગણતરી કરશું તો કે જમણી બાજુથી ડાબી બાજુ ગણો તો અહીંથી આનું 1 આનું જો અહીંથી 1 અને 2 ટોટલ કેટલા થયા 3 હવે આ બાજુ આપણે ઊભું રહી જવાનું છે આ બાજુથી આમ ડાબી બાજુ આપણે 3 દશાંશ સ્થળ ગણશું તો અહીંથી 1 2 અને 3 એટલે આપણને જવાબ શું મળ્યો 1.680 આ દશાંશ ચિહ્ન મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે એક પણ જગ્યાની ભૂલ થશે તો એ આખો જવાબ ખોટો તમારો ગણે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો એના પછીનો દાખલો છે ભાગાકાર તો ભાગાકારમાં આપણે જો બે રીતે કરાયો છે તમને જે યોગ્ય લાગે એ રીતે આપણે કરી શકીએ સૌથી પહેલા તો અને આપણે આખી રકમ ભેગી કરી નાખીએ દશાંશ ચિહ્ન પછી બે અંક છે એટલે છેદમાં 100 પહેલા તો દશાંશ અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેર ભાગાકારની નિશાની 6 ના છેદમાં કાઈ ન હોય તો 1 આપણે આગળના જે આ દાખલા ભાગાકારના કર્યા અત્યારે એ રીતે આપણે કરીએ છીએ 8244 છેદમાં 100 ભાગાકારને ફેરવી ગુણાકારમાં તો 1 ઉપર ને 6 નીચે તો ખરેખર આ બે વચ્ચે સંબંધ કેવો થયો તો કે ભાગાકારનો થયો તો આનો આપણે ભાગાકાર કરી નાખવાનો એટલે જો અહીંયા અલગથી ભાગાકાર કરીએ તો 6 1 6 2 વધે ઉપરથી ઉતરે 2 22 6 3 18 22 માંથી 18 બાદ કરો એટલે 4 વધે બરાબર પછી ઉતરે 4 6 7 42 અચ્છા 2 વધે ઉપરથી ઉતરે 4 6 6 24 તો જવાબ કેટલો મળ્યો આપણને આ બેના છેદ ઉડાડીએ એટલે 1374 જવાબ આવે
तो 1374 એના છેદમાં 100 આ ગુણાયક હવે ન લખી તો પણ ચાલે હવે દશાંશ ચિહ્ન મૂકી તો આ બાજુથી બે ગણીએ એટલે જવાબ શું મળે આપણને 13.4 આ આવી ગયો જવાબ સીધો તમારો ભાગાકાર કરવો હોય તો એ રીતે પણ થઈ શકે જ્યારે આવી રકમ હોય ત્યારે હવે આ દાખલો જોઈએ તો આની જેમ જ આપણે ગણતરી કરશું તો 765 છેદમાં 10 કારણ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે છેદમાં 10 જો અહીંયા આની જેમ બે અંક હોય તો છેદમાં 100 ત્રણ હોય તો 1000 એ રીતે બરાબર ભાગાકારની નિશાની આનો દશાંશ ચિહ્ન કાઢીએ તો દશાંશ ચિહ્ન પછી બે અંક છે એટલે છેદમાં 100 આવશે બરાબર હવે આપણે પાછું આ બેના દાખલા જે કર્યા છે અહીંયા આગળ એ જ મુજબ આપણે ગણતરી કરશું 765 ના છેદમાં 10 ભાગાકારને ફેરવશું ગુણાકાર તો 100 ઉપર અને 15 નીચે સૌથી પહેલા તો આનું એક શૂન્ય ઉડાડી બરાબર હવે અહીંયા ભાગાકાર કરીએ 765 એને ભાગ્યા 15 15 5 75 એક વધે 15 એક 15 એટલે અહીંયા જવાબ કેટલો આવે 51 આવી રહ્યો 15 નો છેદ 765 ભાગ્યા 15 કરો એટલે 51 જવાબ આવે હવે ઉપર 51 એને ગુણ્યા 10 નીચે કઈ વધતું નથી તો અહીંયા ખાલી ગુણાકાર કરવાનો છે તો જવાબ શું મળે આપણને 510 તો આ રીતે દરેક દાખલા આપેલા હોય એને પહેલા વ્યવસ્થિત આપણે સમજવાના છે અને ત્યારબાદ કઈ રીતે આપણને સરળ બનશે સેલી રીત કઈ રીતે પડશે એ રીતે આપણે આની ગણતરી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 જે છે અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં તમામ પ્રકારની જે થિયરી હતી પ્લસ જે મુખ્ય મુખ્ય જે બધા દાખલાઓ છે તે પણ આપણે જો વ્યવહારિક દાખલા હોય તો એમાં કા સરવાળો બાદબાકી જે આગળના ધોરણમાં તમે શીખી ગયા છો એ જ મુજબ આપણે સરવાળો કે બાદબાકી ગુણાકાર કે ભાગાકાર થતું હોય તો આ રીતે આપણે ચેપ્ટર 2 માં રિવિઝનમાં આપણે તમામ પ્રકારના દાખલાઓ જોયા ધન્યવાદ થેન્ક યુ